नमस्कार, आज आपणे धोरण 8 ना संस्कृत विषयमां आत्मश्रद्धायाः प्रभाव, आत्मश्रद्धानो जे प्रभाव छे आपणे आपणा ऊपर जेटलो विश्वास छे अने एटलो दुनियामां कोई व्यक्ति ऊपर आपणे विश्वास न होय, एटले एनो जे प्रभाव छे एने उजागर करवानी वात आपणे कोणी पासेथी शीखवी जोईए। दरेक वखते गुरुपूर्णिमामां आपणे વાત એ સાંભળીએ છીએ એકલવ્ય વિશે, કે જે એનો અંગૂઠો કાપી અને એના ગુરુજીને અર્પણ કરી દે। આ એકલવ્ય કોની પાસેથી જ્ઞાન લીધું, કઈ રીતે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું? આ દરેકે દરેક વાત એને અહીંયા સંસ્કૃતમાં ખૂબ જ સરળ ભાષામાં મૂકવામાં આવી છે। અહીંયા આપણે એના ભૂતકાળના પ્રયોગોને શીખતું જવાનું છે। સૌથી પહેલા એક બાલક આસીત, આસીત એ ભૂતકાળનું રૂપ છે, અસ્થિ એનું ભૂતકાળનું રૂપ છે, આસીત અસ્થિ એટલે છે અને આસીત એટલે હતો, એક બાળક હતો। એ બાળકનું નામ તસ્ય, તસ્ય એટલે તેનું સરનામ, નામ એકલવ્ય આસીત, એનું નામ શું હતું? એકલવ્ય। સહ, સહ એટલે તે, ધનુર્વિદ્યા, ધનુર્વિદ્યા એટલે ધનુષ્ય, બાણાબાણ, એ પઠિતું એટલે ભણવા, ઈચ્છતી એટલે ઈચ્છતો, સ્મ પાછળ લાગ્યું, ઈચ્છતી છે ને એ વર્તમાન કાળનું રૂપ છે પણ એની પાછળ સ્મ લાગી ગયું એટલે શું થાય? ભૂતકાળનું રૂપ થઈ જાય, એટલે કે એ ઈચ્છતો હતો। ક્યારે? તો કે જે તે સમયે જયારે એકલવ્ય થઈ ગયો ત્યારે એ ઈચ્છતો હતો। એકદા, એકદા એટલે એક દિવસ, સહ, સહ કહ એકલવ્ય, તે એકલવ્ય, દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત, અગચ્છત ગચ્છતિ આનું ભૂતકાળનું રૂપ છે, અગચ્છત ગયો હતો। ક્યારે? એક દિવસ, કોની પાસે? દ્રોણાચાર્ય, જો પાંડવોને ભણાવતા હતા આપણે મહાભારતમાં એ વાત સાંભળેલી છે, દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અને અવદત ચ, વદતિનું ભૂતકાળ રૂપ અવદત, અને ત્યાં ગયો અને ત્યાં જઈને બોલ્યો। શું બોલ્યો? ગુરુદેવ, એકદમ વિનમ્ર છોકરો, ગુરુદેવ અહમ અપિ, અહમ એટલે હું, અપિ એટલે પણ, ધનુર્ધર બનવા ઈચ્છામિ, હું પણ ધનુર્ધર બનવા ઈચ્છું છું, ધનુષ્યને ધારણ કરનાર ધનુર્ધર બનવા ઈચ્છું છું, કૃપયા માં સ્વીકૃત, કૃપા કરી અને તમે મારો સ્વીકાર કરો, કૃપયા માં મારો સ્વીકૃત સ્વીકાર કરો। આચાર્ય પ્રત્યવદ, આચાર્ય પ્રત્યવદ સામે પ્રત્યુત્તર એને વાયો, સામે એને જવાબ આપ્યો, કોને? આચાર્ય શું જવાબ આપ્યો? અહમ હું, કૌરવાણી પાંડવાણી ચ પાઠયામિ, હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું। અહમ એટલે હું, ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ, હું ભવતઃ એટલે આપનો શિષ્યના રૂપમાં સ્વીકાર કરી શકું એમ નથી, હું તમારો શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ, શક્નોમિ એટલે શકું, ન એટલે હું કરી શકું એમ નથી, પરંતુ આચાર્યમ પ્રતિ, પરંતુ આચાર્યની તરફ, તસ્ય શ્રદ્ધા એની જે શ્રદ્ધા હતી એ શિથિલા ન અભવત, એની જે શ્રદ્ધા હતી એ શિથિલ થઈ નહીં, શ્રદ્ધા નબળી ન પડી, એની શ્રદ્ધા ન ડગમગાડી, અને એને ખબર છે ગુરુ એ ગુરુ। આ ભાગ એકનો વિડીયો જો તમે જોઈ રહ્યા હો, જે કઈ પણ મેં ટ્રાન્સલેશન કરાવેલું છે એ તમારી ટેક્સ્ટબુકમાં પેન્સિલ જે તમે સાથે સાથે લખતા જજો, ભાગ બે માં આપણે જોઈએ એકલવ્ય છે એ શું કરે છે, એ ધનુર્વિદ્યા પ્રાપ્ત કરવા માટે શું છુપાઈ છુપાઈને શીખશે, કઈ રીતે એ ધનુર્વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરશે, એના માટે તમારે જોવાનું છે ભાગ બે। અશું